બારડોલીમાં આવેલું સરદાર પટેલ મ્યુઝિયમ ઇતિહાસમાં અનેરું મહત્વ ધરાવે છે. ભારતને 2400 વર્ષ પછી કોઈ વ્યક્તિએ ફરી એક ચક્રમાં સમેટ્યું હતું. આવા વ્યક્તિને સમજવા અને જાણવા માટે આ આશ્રમની મુલાકાત જરૂરી થઈ જાય છે. વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ બારડોલી આંદોલનથી મળ્યું હતું. બારડોલી આંદોલન પછી જમા થયેલા ફંડમાંથી બચેલા 30,000 રૂપિયા બારડોલી આશ્રમ બનાવવા માટે આપ્યા હતા. બારડોલી પ્રદેશના ખેડૂત આગેવાનો ગાંધીજી પાસે ખેડૂતો પર અંગ્રેજ સરકારે જે અયોગ્ય રીતે મહેસૂલ વધારો નાખવામાં આવ્યો છે તેની સામે સત્યાગ્રહના માર્ગે વિરોધ કરતી લડત આપી છે અને એની આગેવાની ગાંધીજી લે એવી વિનંતી કરવા ગયેલા, પરંતુ ગાંધીજીએ આ લડત માટે બેરિસ્ટર વલ્લભભાઈ પટેલને જવાબદારી સોંપી હતી. વિચક્ષણ આગેવાની અને ખેડૂતોનો દ્રઢ વિશ્વાસ, અડગ મનોબળ અને સંગઠન શક્તિએ અંગ્રેજ સરકારને ઝુકાવી હતી. 9 ઓગસ્ટ 1928 ના દિવસે બારડોલી સત્યાગ્રહની અહિંસક માર્ગે લડાયેલી લડત વિજય બની અને અંગ્રેજ કે જેનો સૂર્ય ક્યારે આથમતો ન હતો એવી સત્તાને ઝૂકવું પડ્યું હતું. કરમસદના બેરિસ્ટર વલ્લભભાઈ પટેલને બારડોલી પ્રદેશના અકોટી ગામના ભીખીબેન બારડોલીના ચાલી રહેલા નાકર સત્યાગ્રહ દરમિયાન ભરીસભામાં ઉભા થઈને કહ્યું કે તમારી આગેવાની એટલી પ્રેરણાદાયી છે કે વલ્લભભાઈ તમે તો અમારા સરદાર છો. આમ એક ખેડૂત પરિવારની મહિલાએ વલ્લભભાઈ પટેલને સરદાર કહીને વિશ્વના સરદાર બનાવી દીધા હતા. વલ્લભભાઈ પટેલ જન્મ્યા નડિયાદમાં, પણ બારડોલી પ્રદેશે એમને વિશ્વના સરદાર બનાવ્યા. એટલે કહેવાય કે વલ્લભભાઈ પટેલ નડિયાદમાં જન્મ્યા પરંતુ બારડોલીમાં સરદાર તરીકે તેમનો જન્મ થયો હતો. આ સ્વરાજ આશ્રમ જે સ્થાપેલું છે સરદાર વલ્લભભાઈ પટેલે, ત્યાંથી હું આ વાત કરવા માંગુ છું. સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી તો બન્યા, પણ સાથે એમ આ 75 વર્ષ આઝાદીના અમૃત મહોત્સવ તરીકે આપણે કેમ ઉજવી શક્યા કે ભૂતકાળમાં જે લોકોએ કામ કર્યું અને એનો આપણે આ અમૃત મહોત્સવ ઉજવી શકીએ છીએ, આ વસ્તુ આપણે બધાએ સમજવા જેવી છે. બીજું, 15 ઓગસ્ટ આવે છે, આઝાદી દિવસ છે, પણ એ આઝાદી એમને થોડી મળી છે. અનેક લોકોએ બલિદાન આપ્યા છે, અનેક લોકોએ પોતાનો ભાગ આપ્યો છે, અનેક લોકોએ બધું સમર્પણ કર્યું છે, ત્યારે આ 15 ઓગસ્ટ આપણે ઉજવવા નીકળ્યા છીએ. અને 15 ઓગસ્ટને આપણે જે આઝાદી મળી છે એને સાચવીએ અને એને એવું રૂપ આપીએ, એવું આપણે ભેગા થઈને કામ કરીએ કે જેથી આપણી આઝાદી સાચા અર્થમાં સચવાઈ છે એ આપણે કહી શકીએ. તો આજે 15 ઓગસ્ટે ભારત માતાની આપણે જે કરીએ છીએ અને સ્વરાજને, આઝાદીને નવું રૂપ આપવા માટે નવી પેઢીને આપણે વિનંતી કરીએ છીએ કે 15 ઓગસ્ટને સાચા અર્થમાં ઉજવીએ. તો આજનો સંદેશો આ મારી નવી પેઢી ઝીલી લે એ મારી વિનંતી છે.